हेलो फ्रेंड्स, तमारो स्वागत छे मारा किचन में। आज आपणे बनावीशुं भावनगरनो पौष्टिक टेस्टी एवो नास्तो, काठियावाड़ी चना मठ बटेटा। तो आ एकदम टेस्टी चटपटा एवा लागे छे, हेल्धी पण छे, अने जो एकवार तमे बनावशो तो वारंवार बनावशो। आपणे एक तेल वगर अने एक लसणवाळा मरचाँमां तेलवाळा वघारीने बे रीते बनावीशुं। तो चालो बनावीए। तो पहेला आपणे मठ अने चणाने पलाळवाना छे। तो एक बाउलमां एक कप मैं मठ लीधा छे अने बीजा बाउलमां अर्धो कप આપણે ચણા લેશું। બેયને સારી રીતે ધોઈ લઈશું અને બેયમાં પાણી ભરી દઈશું। તો આ રીતે મેં પાણી ભરી દીધું છે અને આપણે બેયને 14-15 કલાક માટે પલાળી દઈશું। તો મઠનો થોડો ભાગ ખુલવા લાગે એ રીતે આપણે એને પલાળવાના છે અને પલળી જાય પછી આ રીતે તમે જોઈ શકો છો આવો મઠ છે ખુલવા લાગશે થોડા થોડા। હવે આપણે એમાંથી બિલકુલ પાણી નિતારી અને એક બે પાણીથી ધોઈ લઈશું। જો તમે મઠમાં કે ગમે તે ઉગાવતા હોય ને એમાં સ્મેલ આવી જતી હોય તો આ રીતે તમે પલળી જાય પછી તમારે થોડો એને સારી રીતે પાણીથી ધોઈ નિતારી લેવાનું પાણી અને પછી આપણે આ રીતે એને એક કપડામાં પાતળું એવું થોડું જાળીવાળું એવું કપડું મેં લીધું છે, તમે દુપટ્ટો પણ લઈ શકો છો અને આ રીતે આપણે એમાં એને બાંધી દઈશું। તો મેં આ બાઉલમાં પાણી બિલકુલ નથી, ડ્રાય છે અને એમાં આ કપડું છે એ હું ઢાંકી અને મૂકી દઈશ એટલે જલ્દીથી ઊગી જશે। તો આપણે આ રીતે મઠને ઉગાવતા 24 કલાક જેવું લાગશે તો હું ઢાંકી એને સાઈડમાં મૂકી દઈશ। એ જ રીતે ચણા તમે જોઈ શકો છો પલળી ગયા છે, આપણે એને પણ એકથી બે પાણીથી ધોઈ લઈશું અને પાણી એકદમ નિતારી કોરું કરી લઈશું। તો હું પાણી નિતારી દઈશ અને પાણી નિતારી આપણે ચણાને આ રીતે ઢાંકીને જ હું એને ઉગાવવા દઈશ। આ રીતે તમે મઠ પણ ઉગાવી શકો છો। તો ઘરમાં કોઈ ગરમ જગ્યા હોય ત્યાં આપણે 24 કલાક માટે એને મૂકી દઈશું। તો ઇન્ડિયામાં બહુ ગરમી હોય એટલે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર પણ આ એક દિવસમાં આટલા ઉગી જાય છે, પણ જો તમે ઠંડા કન્ટ્રીમાં કે ઠંડુ વેધર હોય તો તમને એ બે દિવસ પણ લાગી શકે છે। તો આ રીતે બિલકુલ ચીકણા નહીં થાય આ રીતે જો તમે ઉગાવશો તો, અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા અને આ એકદમ પૌષ્ટિક એવા મઠ છે। તમે આ ઉગાવેલા મઠને રેફ્રિજરેટરમાં 2-3 દિવસ સુધી કે પછી તમે ડબ્બામાં પેક કરી અને અઠવાડિયા સુધી સાચવી શકો છો અને થોડા થોડા રોજ તમે આ ખાઈ શકો છો। અને આનું શાક પણ બહુ ટેસ્ટી એવું બને છે। તો મઠ ઉગાવેલા તૈયાર છે। એ જ રીતે 24 કલાક પછી ચણા પણ ઉગી ગયા છે। તો આ રીતે તમે મગ કે મઠ ને પણ માત્ર ઢાંકીને કોઈ પણ વાસણમાં પણ ઉગાવી શકો છો। માત્ર ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી બિલકુલ નીચે ન રહેવું જોઈએ, નહીંતર ચીકણા અને સ્મેલ આવી જશે। તો ઉગાવેલા ચણા છે જરૂરી નથી પણ પૌષ્ટિક થઈ જાય એટલે મેં ઉગાવી લીધા છે। હવે આપણે ચણા મઠ બનાવવા માટે પ્રેશર કુકર લેશું, એમાં ચણા ટ્રાન્સફર કરી દઈશું અને જો તમને લાગે કે સ્મેલ આવતી હોય તો ધોઈ લેવાના એક બે પાણીથી, અને પછી તમારે એમાં મીઠું 1/2 ટીસ્પૂન જેટલું અને ચણા ડૂબે એટલું મેં પાણી રાખ્યું છે। અને આ રીતે આપણે ચણા મઠ બટેટા બનાવી રહ્યા છીએ એટલે નાની નાની મેં 6-7 તમારે જેટલી ખાવી હોય એ રીતે બટેટી લેવાની, એમાં થોડું પાણી ઉમેરવાનું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને આપણે 3 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું। તો એ બફાય ત્યાં સુધીમાં આપણે મઠને પણ ઉગાવેલા મઠને વરાળે બાફી લેશું। તો આને તમે હલકા કાચા પાકા સાતળીને ખાવા હોય તો પણ ચાલે, પણ આ રીતે બધાને ફાવતા નથી હોતા અને ચણા મઠ છે એના મઠ વરાળે બાફેલા હોય છે। તો આ રીતે વરાળે બાફવા માટે એક વાસણ લેશું, એમાં થોડું પાણી આ રીતે ઉકળવા દેશું અને આ રીતે ચારણીવાળું વાસણ મૂકીશું અને એને ઢાંકી દેશું અને મીઠું ઉપરથી માત્ર આપણે સ્વાદ પ્રમાણે છાંટી દેશું, આ રીતે મિક્સ કરી દઈશું એટલે મીઠાનો ટેસ્ટ છે એ મઠમાં બેસી જશે। અને હવે આપણે એને ઢાંકી અને વરાળે 7-8 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર અને હાઈ ફ્લેમ રાખો તો 5-6 મિનિટ માટે તમારે એને બફાવા દેવાનું। તો ઢાંકીને હું એને બફાવા દઈશ। તો હવે પ્રેશર કુકરના 3 વિસલ થઈ અને વરાળ નીકળી ગઈ છે, બટેટા પણ એકદમ સારી રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો। તમારે બટેટા નો સાથે ખાવા હોય તો માત્ર ચણા મઠ પણ તમે બનાવી શકો છો। તો બટેટા બફાઈ ગયા છે અને બટેટાની આપણે છાલ ઉતારી લેશું અને ચણા પણ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે, તમે એકલા પણ ખાશો તો પણ બહુ ટેસ્ટી લાગશે। સાથે આપણે સાઈડમાં આંબલી ગોળ અને ખજૂરની ટેસ્ટી એવી ખાટી મીઠી ચટણી બનાવી લઈશું। તો એના માટે આપણે 1/4 કપ આંબલી અને 1/4 કપથી થોડો ઉપર મેં ખજૂર લીધું છે અને આપણે એમાં 1.5 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને સાથે 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું અને આપણે પાણીને આ રીતે ઉકળવા દઈશું
એટલે ખજૂર અને આંબલી છે એ સોફ્ટ થઈ જશે અને સાથે આપણે એક ચોથાઈ કપથી થોડો ઉપર ગોળ, તો આંબલી કેટલી ખાટી છે એ પ્રમાણે તમારે ખજૂર અને ગોળ બેલેન્સ કરવાના ટેસ્ટ કરીને. તો અને હવે આ રીતે 3-1 મિનિટ જેવું આપણે એને હાઈ ફ્લેમ પર ઉકાળી લઈશું. ઉકળી જાય એટલે ગેસની આંચ બંધ કરી દઈશું અને બ્લેન્ડરના મદદથી આપણે એને બ્લેન્ડ કરી સ્મૂથ ચટણી કરી લઈશું. પછી ઠંડુ થાય થોડું એટલે આપણે એને ગાળી લેશું. તો આ રીતે અને અમુક જગ્યાએ આ એકદમ પાતળી ચટણી હોય છે અને અમુક જગ્યાએ થોડી થીક હોય છે, તો તમને જે રીતે ફાવે એ રીતે તમે ચટણી બનાવી શકો છો. તો આ રીતે મેં ચટણી સાઈડમાં આપણે એને હલકી ઠંડી થવા દઈશું. ત્યાં સુધીમાં મઠ, તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મઠ સોફ્ટ થઈ ગયા છે. આ રીતે ગેસની આંચ બંધ કરી અને મઠને આપણે ઉતારી લેશું અને એકદમ પાણીમાંથી નિતારી લેશું. બટેટા છાલ ઉતારીને મેં રેડી કરી લીધા છે એક બાઉલમાં. એમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, તો બટેટા આપણે છાલ સહિત બાફે એટલે એમાં મીઠું બિલકુલ નહોતું, અને 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, તમારે તીખા બનાવવા હોય તો 1 ટીસ્પૂન રેગ્યુલર લાલ મરચું અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું લેવાનું. 1/2 લીંબુનો રસ નીચોવી દેશું આ રીતે અને ઝીણા કાપેલા લીલા ધાણા નાખી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે તમારે બટેટાને અગાઉથી થોડા મેરિનેટ કરી લેવાના અને મસાલા પ્રમાણે આ રીતે લાલ મરચું ઉમેર્યું છે એનું પણ મીઠું તમારે ઉમેરવાનું. આ તમે ગ્રેવીવાળા કે ગ્રેવી વગરના ગમે તે રીતે બનાવી શકો છો. હું અત્યારે માત્ર કોરા જ આ રીતે બનાવી રહી છું. તો બટેટાને તમારે 1/2 કલાક અગાઉ આવો મસાલો કરી અને મેરિનેટ કરી દેવાના, તો બહુ ખાવામાં સારો એવો એનો સ્વાદ આવશે. તો હવે પહેલી રીત છે એ આપણે બિલકુલ તેલ વગર ચણા મઠ સર્વ કરીશું. તો એના માટે તમારે જેટલા જોવે એ પ્રમાણમાં મઠ અને ચણા ભેગા કરી અને એમાં થોડું અમથું લાલ મરચું, બહુ વધારે નહીં, પછી ચટણીમાં આપણે નાખીશું. અને તમારે લીલા મરચાંના થોડા ટુકડા ઉમેરવા હોય તો એ રીતે પણ ઉમેરી શકો છો. અને 1/2 જેટલો લીંબુનો રસ, ઝીણા કાપેલા લીલા ધાણા. તો આ રીતે આ સિમ્પલ ચણા મઠ છે. તમે એકલા સાદા તમારે ખાવા હોય તો ખાઈ શકો છો, માત્ર મીઠું જો તમને ઓછું લાગે તો ટેસ્ટ પ્રમાણે તમારે ઉમેરવાનું. હવે જે આપણે ચટણી બનાવી છે એને ગાળી લેશું. તો હલકી ગરમ હોય ત્યારે ગાળવાની એટલે એકદમ સારી રીતે ગળાઈ જશે. તો આ રીતે ચટણી ગળાઈ જાય એટલે આપણે એમાં થોડા મસાલા ઉમેરીશું અને ટેસ્ટી એવી ચટણી બની જશે આપણી. તો આ રીતે ગાળી અને આપણે ચટણીને મિક્સ કરી દઈશું અને એમાં આપણે સંચળ, તો મીઠું આપણે બાફ્યું ત્યારે ઉમેર્યું છે એટલે સંચળ 1/2 ટીસ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂન ધાણાનો પાવડર, 1 ચપટી જેટલું લાલ મરચું અને 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું. તો આપણી ટેસ્ટી એવી તમે જોઈ શકો છો થીક આવી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો ચટણી આપણી તૈયાર છે. હવે આપણે ચટપટો ચાટ મસાલા જેવો એક મસાલો મિક્સ કરી રેડી કરી લઈશું. તો એના માટે બહુ જ ઓછું લાલ મરચું, મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને એમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો, થોડો અમથો મરીનો પાવડર અને થોડું સંચળ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. તો આપણે ચાટ પર જો તમને મસાલો ઉપર મીઠું કંઈ ઓછું લાગે તો આ છાંટશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. ચાટ મસાલામાં મીઠું હોય છે એટલે મેં મીઠું નથી ઉમેર્યું, તમને ઓછું લાગે તો થોડું મીઠું પણ ઉમેરી શકો છો. હવે આપણે પહેલી રીતે સર્વ કરીશું. તો એના માટે એક બટેટું જે મેરિનેટ કરેલું છે એમાંથી લઈ લઈશું અને આ રીતે એના ટુકડા કરી લઈશું. તો બટેટાના વચ્ચેના ભાગમાં મીઠું નથી હોતું એટલે તમારે આ રીતે ટુકડા કરી અને એક બાઉલમાં જેમાં તમારે સર્વ કરવું હોય એમાં કાઢી લેવાનું અને એમાં આપણે થોડો મસાલો નાખીશું. તો મેં અત્યારે 1/2 બટેટું આ રીતે નીચે નાખીશું અને 1/2 બટેટું આપણે ઉપર રાખીશું. એમાં આપણે જે ચણાને મઠ ભેગા કરેલા છે લીલા ધાણાવાળા ને લીંબુના રસવાળા એ ઉપર આ રીતે મૂકી દેશું. થોડો મસાલો પાછો જે બનાવ્યો એ છાંટી લેશું અને આંબલીની ચટણી, આંબલી ગોળની ખાટી મીઠી ચટણી આ રીતે, અને એના પર આપણે કાપેલા બટેટાના ટુકડા મૂકી દેશું અને ઉપરથી પાછો થોડો મસાલો છાંટી દેશું. અહીંયા તમે ઝીણી ડુંગળી કાપીને સેવ પણ નાખી શકો છો અને શીંગના દાણા, ખારી શીંગના દાણા પણ નાખી શકો છો. તો એ હું બીજામાં નાખી રહી છું. તો આ રીતે આ સિમ્પલ એવા તૈયાર છે. બીજી રીત છે એ આપણે લસણિયા કાઠિયાવાડી ચણા મઠ બટેટા બનાવીશું. તો પહેલાં થોડી કાઠિયાવાડી લસણવાળી ચટણી રેડી કરી લઈશું. તો 7-8 લસણની કળીઓ અને 1/2 ટીસ્પૂન કરી મેં 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે. તમે રેગ્યુલર થોડું તીખા બનાવવા હોય તો એ પણ લઈ શકો છો અને આ રીતે એની લસણવાળી ચટણી તૈયાર કરી લઈશું. હવે આપણે એક પેન લેશું, એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લેશું
અને અડધી આપણે લસણની ચટણી અત્યારે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે એને સાતળી લઈશું. અહીંયા તમે તેલ વધારે પણ લઈ શકો છો, અને મેં લસણવાળી ચટણી પીસતી હતી ત્યારે જ થોડું મીઠું ઉમેર્યું હતું એટલે હું અત્યારે નથી ઉમેરી રહી, પણ જો તમે મીઠું ન નાખ્યું હોય તો અત્યારે તમારે થોડું છાંટી દેવાનું. આ રીતે લસણવાળી ચટણી એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે જેટલા બટેટા તમારે લસણવાળા જોવે એટલા ઉમેરી આ રીતે લસણવાળા કરી લેવાના અને એને બહાર કાઢી લઈશું. અને હવે આપણે થોડું તેલ ઉમેરીશું અને એમાં પાછી લસણવાળી ચટણી બચેલી છે એ બધી ઉમેરી દેશું અને આપણે એને એકદમ સારી રીતે સાતળી લેવાની છે. એકદમ સ્લો ગેસ પર સાતળવી જરૂરી છે, નહીતર બળી જશે. અને મેં મીઠું પહેલેથી ઓલરેડી નાખ્યું છે એટલે હું નથી નાખી રહી, તો તમારે નાખવું હોય તો નાખી દેવાનું. અને એમાં જેટલા તમારે લસણવાળા ચણામઠ જોવે એ રીતે ઉમેરી દેવાના. તો મેં લગભગ 2 ડીશ જેટલા લસણિયા ચણામઠ હું બનાવી રહી છું. આ રીતે થોડા સતળાઈ જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 1/2 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. અને લીંબુ આપણે ઓલરેડી જ્યારે મિક્સ કર્યું ત્યારે ઉમેર્યું છે એટલે હું નથી ઉમેરી રહી અને તૈયાર છે. ઝીણા કાપેલા લીલા ધાણા થોડા ઉમેરી દઈશું અને આ આપણા ટેસ્ટી એવા લસણિયા ચણામઠ તૈયાર થઈ ગયા છે. અને સાથે મેં લસણિયા બટેટા પણ રેડી એના કરી લીધા છે. તો ગ્રેવીવાળા બનાવવા હોય તો ગ્રેવીવાળા પણ બનાવી શકો છો, પણ આપણે આમલીની ચટણી સાથે ખાઈએ છીએ એટલે હું ગ્રેવીવાળા બટેટા નથી બનાવી રહી. અને આ રીતે લસણિયા જે બટેટા થોડા આપણે સાતળ્યા એના ટુકડા આ રીતે 8 જેટલા કરીશું. 4 ટુકડા આપણે સર્વિંગ બાઉલમાં નીચે ઉમેરીશું, એના પર લસણિયા કાઠિયાવાડી ચણામઠ ઉમેરીશું અને ઉપરથી જેટલી તમારા સ્વાદ પ્રમાણે જોવે એવી ખાટી મીઠી ટેસ્ટી એવી આંબલી ગોળ અને ખજૂરની ચટણી ઉમેરી દેશું. ઉપરથી બટેટા મૂકી દેશું અને ખારી શીંગ, ખાસ કરીને ખારી શીંગ છે એના છોતરા કાઢી લેવાના અને એ ઉમેરીશું. આમાં મેં થોડો અમથો ઉપરથી મસાલો છાંટ્યો છે બટેટાના ભાગનો, અને આપણે ઓલરેડી લસણવાળું મરચું છે એટલે એનો સ્વાદ વધારે આવશે. તો થોડો મસાલો જે બનાવ્યો છે એ છાંટી અને શીંગના ફોતરા ઉડાડી ખારી શીંગના એ ઉપરથી નાખી દેશું આ રીતે. તો આ રીતે આ તેલ વગરનું તમારે જો ડાયટ માટે ખાવું હોય તો મેં એ રીતે પણ બતાવી, અને બીજું એકદમ ચટપટું ટેસ્ટું ખાવું હોય તો બહુ ઓછા તેલમાં બન્યું છે, બહુ વધારે તેલમાં મેં તો પણ નથી બનાવ્યું. અને સાથે થોડી ગોળ આંબલીની ચટણી લઈ અને સર્વ કરો. જો તમને ભાવનગરનું ફેમસ લારી પર મળે એવા કાઠિયાવાડી ચણામઠ બટેટા ન ખાધા હોય તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો થોડું સર્વ કરતા સાથે તમારે મસાલો આંબલીની ચટણી ખાવાનું એકદમ ટેસ્ટી એવા ખોલતા ગરમ હોય ત્યારે ખાશે, ખાવાનું બહુ સ્વાદિષ્ટ લાગશે. એકવાર આ ભાવનગરના ફેમસ કાઠિયાવાડી ચણામઠ બટેટા બનાવીને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.